અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જુદા જુદા 38 પ્રાંતમાં કામ કરી રહ્યું છે, જેમાં ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. 1972 સ્થાપિત ગ્રાહક પંચાયતને 50 વર્ષ પૂર્ણ થતા રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં સૌરાષ્ટ્ર પ્રાંતનો સ્વર્ણ જયંતિ વર્ષ સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના જુદા જુદા શહેરોમાંથી પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમની શરૂઆત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક નારાયણભાઈ શાહ, નારાયણભાઈ મોરડિયા, જયંતભાઈ કથિરિયા, સ્વામી નિખિલેશ્વર નંદજી, રમાબેન માવાણી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વક્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ગ્રાહક પંચાયતના સભ્યોને સંસ્થાની કામગીરીથી વાહિતકાર કરાયા હતા. તેઓના જણાવ્યા મુજબ ગ્રાહક અને વેપારી બંનેના હિતને ધ્યાનમાં રાખીને સેવાની ભાવનાથી કાર્ય કરવાનું છે. કેશોદ અખિલ ગ્રાહક પંચાયતના સંયોજક હર્ષુભાઈ સિદ્ધપરા તથા દિનેશભાઈ કાણાબાર દ્વારા હાજરી આપવામાં આવી હતી. અંતે આભાર વિધિ અભય શાહ દ્વારા કરવામાં આવી હતી. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતમાં રાષ્ટ્રીય સહસચિવ એવી જવાબદારી છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મૂળભૂત રીતે ગ્રાહક જાગરણ, ગ્રાહક પ્રશિક્ષણ અને ગ્રાહક સમસ્યા સમાધાન ક્ષેત્રે છેલ્લા 50 વર્ષથી કામ કરે છે. આ વર્ષે ગ્રાહક પંચાયત સ્વર્ણ જયંતિ વર્ષ તરીકે ભારતભરમાં ઉજવી રહ્યું છે. આજનો જે કાર્યક્રમ રાજકોટની અંદર થયો છે તે મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રાંત એટલે કે સૌરાષ્ટ્રના 13 જિલ્લાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ હાલ સંપન્ન થઈ રહ્યો છે. તે સ્વર્ણ જયંતિ વર્ષ સમાપન કાર્યક્રમ છે. આખા વર્ષમાં જે કામ ગ્રાહક પંચાયતે પ્રજાલક્ષી કર્યું છે તેનું જાગરણ અને તેનું સ્મરણ કરાવવાનો આજના દિવસનો કાર્યક્રમ અત્રે યોજાઈ રહ્યો છે. મુખ્યત્વે આ કાર્યક્રમની અંદર જે સંદેશો ગ્રાહકોને આપવા માંગીએ છીએ તે સમાજમાં અત્યારે હાલમાં ઓટીટી પ્લેટફોર્મ, MRPથી જાગૃતિ અને ઓનલાઈન ગેમના યુવાનોની કારકિર્દી પર થયેલી વિપરીત અસરો, આ ત્રણેય બાબતોને લઈને વર્ષ દરમિયાન ગ્રાહક પંચાયતે સમાજલક્ષી કાર્ય કર્યું છે તેના માટેનો સંદેશો ગ્રાહક પંચાયત આ કાર્યક્રમ દ્વારા આપવા માંગે છે. શું સંદેશો આપશો યુવાનોને અને ખાસ ગ્રાહકોને કે જે છેતરાઈ રહ્યા છે ને ડબલ ભાવ આપી પણ રહ્યા? MRPમાં દાખલા તરીકે ડબલ ભાવનો જે પ્રશ્ન છે તેમાં ગ્રાહકોએ મૂળભૂત રીતે MRPથી વધારે ભાવ નહીં આપવો જોઈએ તે એક છે. તદુપરાંત જ્યાં આ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ત્યાં પણ આપણે સમજી વિચારીને એ ડિસ્કાઉન્ટ આપનારી સંસ્થા કે તે વસ્તુ માટે ચેક કરીને વસ્તુ ખરીદવી જોઈએ. ઓનલાઈન ગેમ બાબતે જે બાળકોની અંદર ઓનલાઈન ગેમના કારણે આ પ્રદૂષણ એટલે કે જીવનશૈલી માટેનું પ્રદૂષણ વધી રહ્યું છે તેના માટે માતા પિતાએ પેરેન્ટિંગ કરવું જોઈએ અને મોબાઈલનો યુઝ જેમ બને તેમ ઓછો કરવો જોઈએ કે જેને કારણે બાળકોનું મુખ્ય છે એ શિક્ષણ અને વિદ્યા માટે તેનું કોન્સન્ટ્રેશન રહે છે.